નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો સરસ મજાની જે ભરતી આવી છે એકસો આઠની અંદર ભરતી આવી છે પરીક્ષા વગર સીધી જ ભરતી થવાની છે નવ અલગ અલગ જિલ્લાઓની અંદર વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરજો અને જો ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોની અંદર વાત કરીએ જે ભરતી આવી છે મિત્રો એકસો આઠની અંદર ભરતી આવી છે જેવી કે એમરજન્સી એકસો આઠની અંદર નવ અલગ અલગ જિલ્લાઓની અંદર ભરતી આવી છે મિત્રો અને આ ભરતી છે ઇન્ટરવ્યૂના માધ્યમથી ભરતી થવાની છે મિત્રો તારીખ સાત બાર બે હજાર બાવીસ અને તારીખ નવ બાર બે હજાર બાવીસના રોજ છે ઇન્ટરવ્યુ રાખેલું છે હવે વાત કરીએ મિત્રો એમરજન્સી મેડિકલ ટેકનિશિયન માટેની છે ભરતી છે ઇએમટી માટેની જે ઇન્ટરવ્યૂના માધ્યમથી થવાની છે લાયકાત છે મિત્રો જે લોકોએ બીએસસી કરેલ હોય જીએનએમ કરેલું હોય એએનએમ કરેલું હોય અનુભવી અને બિનઅનુભવી તમામ માટે છે ભરતી છે મિત્રોને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર હોવા જરૂરી છે સવારે છે દસ વાગ્યાથી ઇન્ટરવ્યૂ ચાલુ થશે અને બે વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ રાખેલું છે હવે કયા કયા જિલ્લાની અંદર ઇન્ટરવ્યૂ છે સાત ડિસેમ્બરે તો કે સુરત વડોદરા પંચમહાલ ભરૂચ ભાવનગર જૂનાગઢ જામનગર અને રાજકોટ તમામ જિલ્લાના સરનામા બતાવેલા છે સુરત છે તો કે સુરત હોસ્પિટલ માંડવી આઈટીઆઈ માંડવી નજીક ટોપે નાકા તાલુકો માંડવી સુરત બરાબર ત્યાં તમને સરનામું પિનકોડ નંબર પણ આપેલા છે વડોદરા હોય તો એકસો આઠ એમરજન્સી સર્વિસ જે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર આવેલું છે બરાબર એમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બરાબર કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ કોઠી રોડ બરોડા તે જગ્યાએ પંચમહાલનું સરનામું આપેલું છે એકસો આઠ ઓફિસ કલેક્ટર કચેરી સેવા સદન આગળ ત્યારબાદ મિત્રો ભરૂચનું રૂમ નંબર તેત્રીસ ટ્રોમા સેન્ટરવાળું સરનામું છે ભાવનગરનું એકસો આઠ એમ્બ્યુલન્સ ઓફિસવાળું છે બરાબર ત્યારબાદ જૂનાગઢની અંદર જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસવાળું સરનામું છે જામનગરની અંદર એકસો આઠ એમ્બ્યુલન્સ પમ્પ હાઉસ રણજીત સાગર જે કહેવાય ને કે તે જગ્યાનું સરનામું છે પાર્ક પાર્કવાળું ત્યારબાદ રાજકોટનું પણ સરનામું અહીંયા આપેલું છે મિત્રો એકસો આઠ એમ્બ્યુલન્સ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એસટી બસ સ્ટેન્ડની નજીક બરાબર છત્રીસ ટ્રિપલ ઝીરો એકના સરનામા છે અને ખાસ નવ ડિસેમ્બરે અમદાવાદની અંદર ભરતી છે મિત્રો એટલે કે ઇન્ટરવ્યૂના માધ્યમથી એમાં જે કહેવાય ને કે તમને સરનામું આપેલું છે જે નરોડા કાઠાવાળા રોડ છે બરાબર તે જગ્યાએ અને અને વધારે માહિતી માટે તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય તો સંપર્ક છે અહીં આપેલું છે ઈમેલ આઈડી આપેલું છે એના પર સંપર્ક કરી શકો છો ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા બરાબર જે કઠાવાડા રોડ નરોડા ખાતે જે આવેલું છે તે જગ્યાએ તમારે જવાનું રહેશે મિત્રો 9 ડિસેમ્બર ના રોજ વધારે માહિતી માટે ખાસ અમારી ટેલિગ્રામ ચેનલ છે એના પર ઓફિશિયલી પોસ્ટ મૂકાઈ જાય છે તો ખાસ તેમાં પણ જોડાવાનું ભૂલતા નહીં વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું જ દેજો એકવાર ઓકે